હેલો ફ્રેન્ડ્સ ચાલો પ્રેપોઝિશનમાં જ આપણે આજે પણ આગળ વધવાનું છે અને તમે બધા બહુ મજામાં જ હશો ઘરે હશો અને સ્વસ્થ હશો બરાબર છે તો ચાલો પ્રેપોઝિશન્સ પાર્ટ ટુ આપણે આગળ પાર્ટ વન ભણી લીધો છે અને પ્રેપોઝિશન્સ બહુ ઇઝી છે આપણા માટે આપણને ખબર જ છે કે પ્રેપોઝિશનનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ તો કોઈપણ વ્યક્તિ વસ્તુ અથવા તો કોઈ પણ પ્રાણી અથવા તો પક્ષી બરાબર એ બધાનું સ્થળ દર્શાવવા સમય દર્શાવવા દિશા દર્શાવવા માટે અથવા તો ગતિ સૂચવવા માટે અને દરેક પ્રેપોઝિશન છે એનો અંગ્રેજીમાં કોઈપણ શબ્દની આગળ ઉપયોગ થાય છે જ્યારે ગુજરાતી કરીએ છીએ ત્યારે કોઈપણ શબ્દની પાછળ એનો ઉપયોગ આપણે કરીએ છીએ અને પ્રેપોઝિશન છે એનું ગુજરાતી થાય છે નામ યોગી અવયવ તમે તમારી રાઇટનરમાં તમારી ગ્રામર બુકમાં જોઈ શકો છો રીડ કરી શકો છો તેમાંથી જેટલા જેટલા ટૉપિક હું સમજાવતી જાઉં છું એ તમે ગ્રામર બુકમાં પણ જો રિવાઇઝ કરતા જશો તો બહુ ઇઝીલી તમને બધા પ્રેપોઝિશન્સ યાદ રહી જશે ચાલો મિત્રો આગળ વધીએ પ્રેપોઝિશન્સ પાર્ટ ટુમાં બરાબર છે એમાં આપણું પ્રેપોઝિશન નંબર સિક્સ આપણે ટોટલ પાંચ પ્રેપોઝિશન પાર્ટ વનમાં જોઈ લીધા હતા અને છઠ્ઠું પ્રેપો એના કરતાં ઓછું બરાબર એટલે ના કરતાં ઓછું એવું દર્શાવવા માટે પણ આપણે અંડરનો ઉપયોગ કરીએ છીએ અને કોઈની નીચે રહીને આપણે કાંઈ પણ કામ કરીએ છીએ અથવા તો કોઈ જગ્યાની નીચે આપણે ઊભા છીએ કોઈ છતની નીચે ઊભા છીએ કોઈ વસ્તુની નીચે ઊભા છીએ તો એવું દર્શાવવા માટે પણ આપણે કોનો ઉપયોગ કરીએ છીએ તો અંડર પ્રેપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ બાળકો તો પ્રેપોઝિશન છે અંડર બરાબર એમાં યાદ રાખજો ખાસ કે કોઈ વ્યક્તિની નીચે રહીને પણ આપણે કામ કરતા હોઈએ ત્યારે પણ અંડર પ્રેપોઝિશનનો આપણે ઉપયોગ કરીએ છીએ એક્ઝામ્પલ્સ જોઈ લેશું અંડર તો અંડર એટલે શું કે કોઈની નીચે અથવા તો કોઈની હેઠળ બરાબર એક વસ્તુ યાદ રાખી લેજો કે ધ કાઉ ઇઝ અંડર અ ટ્રી બરાબર કે ભાઈ ગાય છે એ ક્યાં છે તો અંડર અ ટ્રી એટલે કે વૃક્ષની નીચે છે એને અડીને નથી એને સ્પર્શીને નથી આપણે હોય છે ઘણા બધા દૂર પણ ની નીચે હોવ બરાબર ની હેઠળ હોવ ત્યારે આપણે અંડર પ્રપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ એક્ઝામ્પલ જોઈએ કે સી ઇઝ રાઇટિંગ ફોર યુ અન્ડર ધેટ ટ્રી સી ઇઝ વેઇટિંગ ફોર યુ સોરી નોટ રાઇટિંગ વેઇટિંગ વેઇટિંગ એટલે કે રાહ જોવી યુ એટલે કે તમારી કે તે તમારી રાહ જોઈ રહી છે ક્યાં જુએ છે તો અંડર દેટ ટ્રી કે પહેલાં વૃક્ષની નીચે ઊભી છે અને તમારી રાહ જુએ છે નેક્સ્ટ વન આઈ એમ વર્કિંગ અંડર માય ફાધર્સ ગાઈડન્સ જો આપણે આ વાત પણ આવી કે કોઈ વ્યક્તિની અંડરમાં રહી અને આપણે કોઈ પણ કાર્ય કરી છીએ ત્યારે પણ આપણે આ જ પ્રપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ કયું તો અંડર બરાબર એટલે કીધું છે કે ભાઈ આઈ એમ વર્કિંગ હું કામ કરી રહ્યો છું ક્યાં કામ કરું છું તો અન્ડર માય ફાધર્સ ગાઈડન્સ કે મારા પિતા છે એ મને ગાઈડન્સ આપે છે અને એના ગાઈડન્સની આધારે હું બધું કાર્ય કરું છું નેક્સ્ટ આપ્યું છે કે ધ કાવ ઇઝ સિટિંગ અન્ડર ધેટ બીગ ટ્રી કે ગાય છે એ પહેલાં બહુ મોટા એવા વૃક્ષની નીચે બેઠેલી દેખાય છે નેક્સ્ટ વન નેતાજી બોઝ એટલે કે સુભાષચંદ્ર બોઝની વાત અહીંયા થયેલી છે ઓલ્સો ફોર્ટ ફોટ એ ફાઇટનું ભૂતકાળનું રૂપ છે કે એ લડ્યા હતા અંડર ધ લીડરશીપ ઓફ ગાંધીજી એમ કે છે કે ગાંધીજીની જે લીડરશીપ હતી એટલે કે ગાંધીજીનું નેતૃત્વ લીડરશીપ એટલે બરાબર તો ગાંધીજીના નેતૃત્વમાં રહી એની અંડરમાં રહી એની દરેક સૂચનાને ફોલો કરી અને નેતાજી છે એને ફ્રીડમ ફાઈટર તરીકે કામ કરેલું હતું તો કોઈ વ્યક્તિની અંડરમાં રહીને આપણે કાર્ય કરીએ બરાબર એક વસ્તુ આ તમારે ખાસ યાદ રાખવાની છે ત્યારે આપણે અંડર પ્રેપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ ચાલો નેક્સ્ટ છે બાળકો નિયર તમારું પ્રેપોઝિશન નંબર સેવન નિયર એટલે કે નજીક અથવા તો પાસે આપણી નજીક કોઈ બેઠેલું છે ઊભેલું છે અથવા તો આપણા ઘરની નજીક કોઈ પણ વસ્તુ કોઈ પણ સ્થળ કોઈ પણ જગ્યા આવેલી છે બરાબર તો નજીક અથવા પાસે એવું દર્શાવવા માટે આપણે હંમેશા નિયર પ્રેપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ બીજી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની બાજુમાં સાવ બાજુમાં ન હોય પણ થોડી પણ નજીક હોય બરાબર બહુ વધારે પડતી દૂર ન હોય ત્યારે આપણે નિયર એવા પ્રપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ ચાલો તો નિયર વિશે એના એક્ઝામ્પલ્સ જોઈ લઈએ કે નિયરનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ પેલું એક્ઝામ્પલ છે કે અવર સ્કૂલ ઇઝ નિયર ધ બસ સ્ટેશન કે અમારી શાળા છે એ ક્યાં આવેલી છે તો નિયર એટલે કે નજીક ધ બસ સ્ટેશન એટલે કે બસ સ્ટેશનની બિલકુલ બાજુમાં જ અમારી શાળા આવેલી છે નેક્સ્ટ છે કે ટુ ગો નિયર અ લાયન ઇઝ નોટ પોસિબલ ટુ ગો એટલે જવું નિયર અ લાયન એટલે કે સિંહની એમ કહે છે કે સિંહની નજીક જવું ઇઝ નોટ પોસિબલ પોસિબલ એટલે કે શક્ય નથી સિંહની નજીક જવું શક્ય નથી આપણને ખબર જ છે કે જો એની નજીક જઈએ તો આપણને શું થાય બરાબર ને આપણા જીવ ઉપર જોખમ આવી જાય એટલે એમ કે છે કે સિંહની પાસે જવું ઈ પોસિબલ નથી યુ આર સિટિંગ નિયર મી ઇન ટ્રેન કે તમે બેઠેલા છો ક્યાં તો નિયર મી એટલે કે મારી બિલકુલ નજીક ઇન ટ્રેન એટલે કે ટ્રેનમાં જતી વખતે કે ભાઈ આપણે ટ્રેનમાં જાય છીએ અત્યારે તમે બિલકુલ મારી નજીક મારી પાસે બેઠેલા છો દેર ઇઝ અ પેલેસ નિયર ધ પોન્ડ જો અહીંયા પ્લેસ નથી આપ્યું પી એલ એ સી પ્લેસ એટલે જગ્યા પણ અહીંયા તમને આપ્યું છે પી એ એલ એ સી ઈ પેલેસ એટલે મહેલ બરાબર આ બે સ્પેલિંગમાં ધ્યાન રાખજો બાળકો કે ભાઈ નદી છે પોન્ડ એટલે કે તળાવ કે ભાઈ તળાવની નજીક શું આવેલું છે તો પેલેસ એટલે કે મહેલ આવેલો છે બરાબર તળાવની પાસે તળાવની નજીકમાં તમને બી સાઈડ બી ઈ એસઆઈ ડીઈ બી સાઈડ એટલે કે બી સાઈડનો ઉપયોગ પણ આપણે બાજુમાં દર્શાવવા માટે થાય છે અથવા તો આપણી નજદીક આપણી બાજુમાં કોઈ નજીકમાં કોઈ આવેલું છે બરાબર એ સંદર્ભમાં આપણે બી સાઈડનો ઉપયોગ કરીએ છીએ સ્પેલિંગ યાદ રાખી લેજો બી ઈ એસઆઈડીઈ બી સાઈડ એટલે કે નજીક અથવા તો પાસે લિટલ ચિલ્ડ્રન ઓલવેઝ સ્લીપ બી સાઈડ ધેર મધર લિટલ ચિલ્ડ્રન એટલે કે નાનું બાળક ઓલવેઝ સ્લીપ એટલે કે હંમેશા સૂવે છે તો ક્યાં સૂવે છે તો બિસાઇડ દેર મધર કે નાનું બાળક છે એ હંમેશા તેની માતાની બાજુમાં સૂવે છે અથવા તો સૂતેલું હોય છે નેક્સ્ટ વન કે પરમ સીટ્સ બિસાઈડ મી ઇન ધ ક્લાસરૂમ પરમ છે એ વર્ગખંડમાં સીટ્સ એટલે કે બેસે છે બિસાઇડ મી એટલે કે મારી તો પરમ વર્ગખંડમાં મારી બાજુમાં બેસે છે બાજુમાં અથવા તો નજીક એવું દર્શાવવા આપણે બિસાઇડનો ઉપયોગ કરીએ છીએ સોહમ્સ હાઉસ ઇઝ બિસાઇડ માય હાઉસ મારા ઘરની બાજુમાં જ કોનું ઘર આવેલું છે તો સોહમનું ઘર આવેલું છે નેક્સ્ટ યોર યુ પુટ યોર સાયન્સ પ્રોજેક્ટ બી સાઈડ માય પ્રોજેક્ટ એમ કે છે કે ભાઈ તમે તમારો સાયન્સનો પ્રોજેક્ટ છે ઇપુટ એટલે કે મૂકી દો ક્યાં મૂકો તો બી સાઈડ માય સાયન્સ પ્રોજેક્ટ કે મારા સાયન્સની પ્રોજેક્ટની બાજુમાં તમે તમારો સાયન્સનો પ્રોજેક્ટ મૂકી શકો છો બરાબર એટલે બી સાઈડ એટલે પણ બાજુમાં નિયર એટલે પણ નજીક અથવા પાસે બિસાઇડ એટલે પણ નજીક અથવા તો પાસે અથવા તો બાજુમાં હવે મિત્રો ખાસ તમારે એ યાદ રાખવાનું છે કે બીસાઇડ બી ઈ એસઆઈડીઈ આ બી એટલે થશે નજીક અથવા તો પાસે પણ જ્યારે આ બીસાઇડ છે એની પાછળ જુઓ શું લાગી જાય છે એ તો બિસાઇડ્સ એટલે પણ એનું ગુજરાતી પછી નજીક અથવા પાસે અથવા તો બાજુમાં થતું નથી પણ બિસાઇડ્સનું ગુજરાતી અલગ થઈ જાય છે બિસાઇડ્સનો ઉપયોગ પણ આપણે અલગ રીતે જ કરીએ છીએ તો તમારે ખાસ આ જ વસ્તુ શીખવાની છે કે બિસાઇડ અને બિસાઇડ્સમાં શું ફેર છે મિત્રો આપણે ઘણા બધા પ્રપોઝિશન્સ એવા જ આવે છે કે જે આપણને દેખાતા બહુ સિમિલર લાગે છે પણ એનો યુઝ ડિફરન્ટ રીતે થાય છે તો આપણે કહી છે ને કે ભાઈ આ છે પણ આ ની ઉપરાંત મારે આ પણ જોઈએ છીએ તો જ્યારે ની ઉપરાંત બરાબર આપણે કંઈક વાપરીએ છીએ ત્યારે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ તો બિસાઈડ્સનો ઉપયોગ કરીએ છીએ તો બીસાઈડ્સ એટલે કે ની ઉપરાંત યાદ રાખજો મિત્રો કે કોઈ પણ એક વસ્તુ આપણી પાસે છે એ ઉપરાંત તદ ઉપરાંત આપણે કોઈ બીજી વસ્તુ જોઈ છે બરાબર તો આપણે બી વાપરીએ છીએ જ્યારે આપણે કોઈ વ્યક્તિ અથવા વસ્તુ આપણી બાજુમાં છે ત્યારે બિસાઇડ અને ની ઉપરાંત કંઈ વસ્તુ જોઈએ છીએ ત્યારે બિસાઇડ્સનો ઉપયોગ આપણે પ્રેપોઝિશન તરીકે કરીએ છીએ આપણા ગ્રામરમાં એક્ઝામ્પલ્સ જોઈ લઈએ મિત્રો એના કે વી હેવ ટુ બાય ડ્રેસીસ બિસાઇડ્સ સારીસ સાડીસ કે હેવ ટુ બાય ડ્રેસીસ હેવ ટુનો ઉપયોગ આપણે શીખી લીધો મોડલ એક્ઝ્યુલરીઝમાં કે ભાઈ આપણે સાડી તો લેવાની જ છે પણ સાડીની ઉપરાંત આપણે શું લેવાનું છે તો ડ્રેસીસ બરાબર અથવા તો વી હેવ ટુ બાય ડ્રેસીસ બી સારીસ સાડીની ઉપરાંત આપણે ડ્રેસીસ પણ ખરીદવાના છે ડ્રેસીસ પણ લેવાના છે બીજું છે કે ભાઈ મની કે ભાઈ મનુષ્ય જીવવા માટે શું જરૂરી છે તો બિસાઈડ્સ મની પૈસા તો જરૂરી છે પણ પૈસા ની ઉપરાંત શું છે તો નીડ્સ મેની અધર થિંગ્સ પૈસાની ઉપરાંત પણ ઘણી બધી વસ્તુ છે એ મનુષ્યને જીવવા માટે જરૂરી છે બરાબર આ વાક્યનું ગુજરાતી રીતે થશે નેક્સ્ટ વન આપ્યું છે તમને ત્રીજું કે બિસાઇડ્સ યુ આઈ હેવ મેની ગુડ ફ્રેન્ડ્સ કે તમારી તમે તો મારા સારા મિત્રો છો જ પણ બિસાઈડ્સ યુ કે તમારી ઉપરાંત પણ મને ઘણા બધા સારા મિત્રો છે અથવા તો મારી પાસે સારા મિત્રો ઘણા બધા છે નંબર ફોર કે બિસાઇડ સહર રોલ એઝ અ મધર ઓફ થ્રી કે ભાઈ એક લેડી છે એ મધર ઓફ થ્રી એટલે કે ત્રણ બાળકોની માતા છે એટલે એ બહુ સરસ મજાનો રોલ પ્લે કરે છે એઝ અ મધર એટલે કે એઝ અ મધર તો બહુ સરસ મજાનું કામ કરે જ છે પણ એ નહીં ઉપરાંત માતા તરીકેના કામ ઉપરાંત પણ એ શું કરે છે તો મેરી એ વ્યક્તિનું નામ આપ્યું છે આમાં કે મેરી વર્ક્સ પાર્ટ ટાઈમ ફોર હર હસબન્ડ્સ કંપની કે મેરી છે એ પોતાના બાળકો છે ત્રણ બાળકોને સાચવવાની ઉપરાંત પણ એ શું કામ કરે છે કે એના હસબન્ડની કંપનીમાં પાર્ટ ટાઈમ જોબ પણ કરે છે એટલે આ એક વ્યક્તિ છે એ એકની સાથે ઘણા બધા કાર્ય કરે છે એવું પણ અહીંયા તમને દર્શાવેલું છે કે આ ઉપરાંત આ કાર્ય પણ એ કરી શકે છે એટલે બિસાઇડ્સનો ઉપયોગ આપણે કરીએ છીએ ની ઉપરાંત એવું દર્શાવવા માટે યાદ રાખજો મિત્રો બિસાઇડ અને બિસાઇડ્સ નેક્સ્ટ વન આપણું દસ નંબર ટેન ઉપર છે આપણે આફ્ટરનો યુઝ કરીએ છીએ પણ અમુક સમય પહેલાં આપણે આવી જાય છીએ જ્યારે બરાબર ત્યારે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ તો બિફોરનો ઉપયોગ કરીએ છીએ તો આપણે અહીંયા જોઈશું હવે બિફોર બરાબર છે મિત્રો બિફોર છે એ આપણે આગળ આવવાના સંદર્ભમાં વાપરીએ છીએ બિફોરના એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈએ કે બિફોર એટલે કે ભાઈ આઈ કેમ હિયર બિફોર યુ તમે જ્યારે અહીંયા આવ્યા બરાબર તો તમારા આવવા પહેલાં હું અહીંયા ઓલરેડી આવી ગયો છું અથવા તો હું અહીંયા આવી ગઈ છું તો કોઈ નહીં પહેલાં આવવાના સંદર્ભમાં આપણે બિફોરનો ઉપયોગ કરીએ છીએ પહેલાં અથવા આગળના સંદર્ભમાં વી હેવ ટુ કમ્પ્લીટ ધીઝ એસે બિફોર ધીસ પીરિયડ કે આ પીરિયડ આ લેક્ચર છે એ પૂરો થાય એની પહેલાં બરાબર બિફોર કમ્પ્લીટ એટલે કે પૂરો કરી નાખવો એટલે કે આ એસે છે એ આપણે લખવાનો વાંચવાનો અથવા તો પાકો કરવાનો ક્યારે પૂરી કરી લેવો જોશે કે આ લેક્ચર પૂરો થશે એની પહેલાં જ આપણે આ કાર્ય પૂરું કરવાનું છે લેટ્સ ગો ટુ ધ બીચ લાસ્ટ ટાઈમ બિફોર વી લીવ ધીસ પ્લેસ હવે પહેલું વાક્ય એમ થાય છે કે વી લીવ ધીઝ પ્લેસ ને આપણે આ જગ્યા છોડી દઈએ લીવ એટલે છોડી દેવું તો એની પહેલાં આપણે શું કરવાની ઈચ્છા છે કે લેટ્સ ગો ટુ ધ બીચ લાસ્ટ ટાઈમ કે ચાલો હજી એકવાર આપણે બીચ ઉપર ફરી આવીએ બીચની મુલાકાત લઈ આવીએ કેની પહેલાંની વાત છે કે આ જગ્યાને આપણે છોડી દઈએ બરાબર ને આપણે અહીંયાથી આપણા ઘરે પાછા વયા જઈએ એની પહેલાં આપણી શું એવી છેલ્લી ઈચ્છા છે કે આપણે એક વખત બીચ ઉપર બધા ફરી લઈએ ઇટ વોઝ અ લોંગ ટાઈમ બરાબર આ અનુભવ થયો એ પછી તો બહુ વધારે લાંબો સમય વયો ગયો એ પહેલાં તો આઈ ક્લાઇમ્ડ અનધર ટ્રી કે હું ઝાડ ઉપર બહુ જલ્દી ચડી જાઉં છું બરાબર ક્લાઇમ્બડ અનધર ટ્રી એટલે કે હું એક વખત એક ઝાડ ઉપર ચડી ગયો પછી હવે ઘણા બધો ટાઈમ થઈ ગયો અને આજે હું આ વૃક્ષ ઉપર ચડ્યો છું તો આની પહેલાં તો ઘણો બધો સમય વયો ગયો કે હું પહેલાં બહુ બહુ પહેલાં આ વૃક્ષ ઉપર ચડતો હતો એટલે એમ કે છે કે બિફોર ધીઝ એક્સપિરિયન્સ આ એક્સપિરિયન્સ મને થયો આજે વૃક્ષ ઉપર ચડવાનો આ એક્સપિરિયન્સ તો મેં બહુ પહેલાં લીધેલો હતો બરાબર વચ્ચે ઘણા સમયથી આ કાર્ય કરેલું નહોતું એટલે બિફોર ધીઝ એક્સપિરિયન્સ કે આ અનુભવ થયો એ પહેલાં ઇટ વોઝ અ લોંગ ટાઈમ વચ્ચે ઘણો બધો સમય વયો ગયો છે આઈ ક્લાઇમ્ડ અનધર ટ્રી બીજા વૃક્ષ ઉપર ચડવાની અત્યારે જ્યારે સમય આવ્યો છે ત્યારે એટલે મિત્રો બિફોરનો ઉપયોગ આપણે કરીએ છીએ કે ભાઈ કોઈપણ વ્યક્તિની પહેલાં આપણે આવી ગયા છીએ કોઈ પણ સમયની આગળ આપણે કંઈક કાર્ય કરેલું છે બરાબર અથવા તો કોઈ પણ કાર્ય આપણે કોઈ વ્યક્તિની પહેલાં કરી લઈએ છીએ કોઈપણ મૂવી તારી પહેલાં મેં જોઈ લીધું છે બરાબર તો બિફોર યુ બરાબર એટલે કે બિફોરનો ઉપયોગ આપણે વધારે ક્યારે કરીએ છીએ તો આગળ અથવા તો બહુ પહેલાંનો સમય દર્શાવવા માટે આપણે બિફોરનો ઉપયોગ કરીએ છીએ તો મિત્રો આપણે આજે બીજા પાંચ પ્રેપોઝિશન જોઈ લીધા છે બરાબર અને આ પાંચે પાંચ પ્રેપોઝિશન હું એવી આશા રાખું છું કે તમે એક વખત જોશો અને ત્યાર પછી એક વખત રિપીટ પણ કરશો કે જેથી કરીને આપણને બહુ સરસ મજાનું માઇન્ડમાં સેટ થઈ જાય બહુ સરસ યાદ રહી જશે આપણને કે જેથી આપણે ઇઝીલી અને બીજા ઘણા બધા એક્ઝામ્પલ્સ પણ આપેલા છે પ્રેપોઝિશન્સની સાથે તો આપણે વાંચતા રહીશું અને રિવાઈઝ કરતા રહીશું બરાબર છે અને વિડીયો તમે એકથી વધારે વાર પણ જોઈ શકો છો જ્યારે તમે તમારી નોટ પેન લઈને બેસો છો એક વખતમાં તમને ક્લિયર કંઈ નથી સમજાતું તો તમે રિપીટ જોઈ અને તમારી બુકમાં ઓનલાઈન વર્ક બુક મેં તમને કીધું જ છે કે આપણે ક્લાસવર્ક બનાવવાની છે ઇંગ્લિશ ગ્રામરની એમાં નોટડાઉન કરી શકો છો મિત્રો તો બાય બાય એન્ડ ટેક કેર